2504 અષાઢ 13 મંગળવાર તારીખ 1878 ના દિને પૂજ્ય શ્રી ગંજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 12 નો ભાવાર્થ અને શ્લોક 4 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સ્વર્ણ પ્રવચન નંબર 49. નમો નુ સૌ હરિયંતાણમ નમો નુ સૌ સિદ્ધાણમ નમો નુ સૌ આયરિયાણમ નમો નુ સૌ જયાણમ નમો નુ સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકાર મિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મંગળમ નમઃ. સ્વાનુભૂત્ય ચાસ્તી સ્વાય ભવાય સર્વા બારમી ગાથા એનો ભાવા અહીં સુધી આવ્યું. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિ રૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી આ હોય છે. શું ત્યાં સુધી જેમનાથી યથાર્થ ઉપદેશ મળે આ પણ સરતા જેમનાથી યથાર્થ ઉપદેશ મળે એટલી તો એને પિછાન પહેલી કરવી પડે ને. સમ્યક દર્શન થયા પહેલા આવું હોય છતાં એનાથી સમ્યક દર્શન થાય એમ નહી. સમ્યક દર્શન થવા પહેલા એને જેમનાથી યથાર્થ ઉપદેશ મળે એટલે જેમ જે ઉપદેશ યથાર્થ આપનાર કોણ છે એવું તો એને પેલું જ્ઞાન હોવું. હવે અજ્ઞાન છે ત્યાં, પણ એને એ જાતનું જ્ઞાન તો ખ્યાલ હોવું જ ને કે યથાર્થ ઉપદેશ કોણ છે કરનાર. એવા જીન વચનોનું સાંભળવું, જેમનાથી યથાર્થ મળે એવા જીન વચનો, એટલે કે વિતરાગ ભાવને સ્થાપતા હોય એવા જીન વચનનું સાંભળવું. જે ઉપદેશક યથાર્થ ઉપદેશમાં વિતરાગ ભાવને સ્થાપતા હોય એને જીનવચનો કહીએ ને એને જીનવચન સાંભળવા. ધારણ કરવું, સાંભળીને ધારી રાખવું શું કે છે, વિતરાગ ભાવ પ્રાપ્ત કેમ થાય એમ શું કે છે એને ધારી રાખવું. બરાબર. તથા જીનવચનોના કેનારા શ્રી જીન ગુરુની ભક્તિ, એ ઓલી જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિ જેનાથી થાય એ જીન વચનને કહેનારા શ્રી જીન ગુરુની ભક્તિ, વિતરાગી ગુરુની ભક્તિ, જીન બિંબના દર્શન, બધે જીન જીન શબ્દ ત્યાંથી વાપર્યો છે. વિતરાગી ભલામાં એમાં એવું ને, જીન વચનનું સાંભળવું યથાર્થ ઉપદેશ મળે અને જીન વચનને કહેનારા જીન ગુરુની ભક્તિ અને જીન બિંબના દર્શન, વિતરાગી બિંબ પ્રતિમા જેને માટે શણગાર કે વર્ષ કે ન હોય, જેવું જીન સ્વરૂપ હતું ભગવાનનું એવું જીન બિંબ અહીંયા હોય એના દર્શન ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં એ કંઈ સમકી છે નહીં, પણ છતાં આવો ભાવ એને હોય એને પ્રવર્તવું એમ કહેવામાં આવે છે, પ્રયોજનવાન છે.
જેટલું તેને આવે છે. અને જેમને શ્રદ્ધાંજાંતો થયા, સંકેત થયું, જ્ઞાન થયું, પણ સાક્ષાત પ્રાપ્તિ થઈ નથી, પૂર્ણ વિતરાગતાની દશા પ્રાપ્ત થઈ નથી, સમ્યક દર્શન જ્ઞાન થયું પણ પૂરણ જથાખ્યાત ચારિત્ર કેવળ જ્ઞાન થયું નથી, તેમને પૂર્વકથિત કાર્ય એટલી યથાર્થ મળે એનું વચન સાંભળવા, ધારણા, જૈન ગુરુની ભક્તિ, જીમ બીમના દર્શન એ પૂર્વકથિત કાર્ય હોય છે. એને સમજાણું કાંઈ સમ્યક દર્શન જ્ઞાન થયા પછી પણ આવો વ્યવહાર પૂર્ણ વિતરાગ નથી એટલી હોય છે. પરદેવનું આલમન છોડવારૂપ અણુવ્રત મહાવ્રતનું ગ્રહણ પણ હોય છે. જેટલા પ્રમાણમાં એ પરદેવનું આલમન છોડે એટલા પ્રમાણમાં એને અણુવ્રત ને મહાવ્રત હોય છે. એનું ગ્રહણ સમિતિ ગુપ્તિ, પાંચ પ્રકારની સમિતિ ગુપ્તિ, ત્રણ પંચ પરમેશ્વરના ધ્યાનરૂપ પ્રવર્તન, પંચ પરમેશ્વરીનું ધ્યાનરૂપ પ્રવર્તન વ્યવહાર છે ને, શુભ વિકલ્પ છે. એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિષય જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો, સમ્યક દર્શન જ્ઞાન થયા પછી પણ પૂર્ણતા ન હોય તેને આ જાતનો અભ્યાસ શાસ્ત્રો એને હોય છે, એ શુભ ભાવ છે ને. ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પોતે પ્રવૃત્તું છે ને, અને બીજાને પ્રવર્તમ એટલે ઉપદેશ એવો એનો હોય એમ, એવો વ્યવહારના ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. નીચે ખુલાસો, વ્યવહાર નહીં ના ઉપદેશથી એમ ન સમજવું કે આમાં પરદેવની ક્રિયા કરી શકે છે. પણ એમ સમજવું વ્યવહાર ઉપદેશ શુભ ભાવોને આત્મા વ્યવહારે કરી શકે છે, આમ એનો અર્થ છે. વ્યવહારે એને શુભ ભાવ અશુભથી બચવા હોય છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે. જીનબીમના દર્શન માટે એનાથી નિશ્ચય પમાયશે એમ નથી, પરંતુ એમ સમજું કે સાધક દશા ભૂમિકામાં, સાધક દશાની ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા, આટલી વાત છે. ખરેખર તો વાત એવી સૂક્ષ્મ છે કે સમ્યક દર્શનને જ્ઞાન થયું, એનું જ્ઞાન જ જે પ્રકારનો રાગ આવવાનો છે તે જ નું જ્ઞાન જ સ્વપર પ્રકાશક તે સમય થાય જ. જ્ઞાન જ તેવું સ્વને અને તે રાગ આદિ જેટલો ભાગ આવે એને જાણવાની યોગ્યતા વાળું જ જ્ઞાન પ્રગટ થાય. સમજાણું કાંઈ, જેટલા પ્રકારનો રાગ જે આવે અને સમ્યક દર્શન છે એટલે દ્રષ્ટિ તો ધ્રુવ પર છે અને જ્ઞાન પણ સ્વને જાણે છે અને તે કાળે તેને તે પ્રકારના રાગ જે આવવાના હોય છે તેને જાણતું જ જ્ઞાન પ્રગટ થાય છે. આવી વાત છે ભાઈ. હા,
ఈ వ్యవహారైనే કસંતી અસત્યાર્થ કહેવામાં આવ્યો છે, પણ જો કોઈ તેને સર્વ સત્યાર્થ જાણી જૂઠો જાણી છોડી દે તો શું ઉપયોગ વ્યવહાર છોડે, શું ઉપયોગ છોડે, અને શું તો આવ્યો નથી. શુદ્ધ ઉપયોગની સાક્ષાત પ્રાપ્તિ તો થઈ નથી. વિતરાગતા જે શુદ્ધ ઉપયોગથી થવી જોઈએ તે તો છે નહીં, અને શુભ ઉપયોગ છોડે તો એ તો અશુભ માં જાય. તેથી ઉલટો અશુભ ઉપયોગમાં જઈ આવી ભ્રષ્ટ થઈ ગમે તેમ સ્વચ્છતાનું પ્રવર્તે, ગમે તેમ સ્વચ્છતા સ્વેચ્છાવૃત તો નરકાદી ગતિ પરંપરા નિરોધને પ્રાપ્ત થઈ. આ દ્રષ્ટિ થઈ નથી, જ્ઞાનનું ખબર નથી, અને આ અશુભને છોડીને બેહે તો અશુભ મજા આવે. શુભ છોડ પણ શુદ્ધની પ્રાપ્તિ થઈ હોય તો શુભ છૂટી જાય. નરકાદીના અને પરંપરા નિરોધને પ્રાપ્ત થઈ. આ તો વિચાર એવો આવ્યો હતો અખબારમાં પહેલો, આ ઉઠીને વાંચતા જાય કે હો એક શ્વાસમાં નિરોધના 18 ભાવ થાય. ઊંચે નીચે મૂકેલા શ્વાસમાં મનુષ્યનો શ્વાસ લેવો 18 ભાવ થાય. એને કેટલું દુઃખ છે. દેવના ભાવમાં એક સાગરનો આયુષ હોય એ પખવાડીએ શ્વાસ આવે ને, આ શું કે છે. સંસારની સ્થિતિ પણ એવી કોઈ છે. સ્વર્ગના દેવો એક સાગરની સ્થિતિ વાળા હોય એને 15 દિવસ એક શ્વાસો શ્વાસ. એ લઈ શકે છે કે મૂકી શકે એ પ્રશ્ન છે નહીં. હું જાણું અને નારકીને તો શ્વાસનો દર્દ જ પહેલેથી હોય, જન્મે ત્યારથી દમણ હાલે. તેથી કેટલાક એમ કહેતા કે શ્વાસ હળવે હળવે આપણે લઈએ તો થોડા શ્વાસ લેવાય તો આયુષ્ય વધે. ઘણા એ તો મળેલા નહીં ભાઈ, હે છે. અમારે તો મારે તો બધા એક ત્રિભુવન હતા વિઠ્ઠલ શેઠ લાઠીમાલામાં, કીધું આને કઈ રોગ નથી અને આમ કેમ હાલે છે. હવે રોગ નહીં નિરોગ છે. કે લોકો એમ માને છે કેટલા કે શ્વાસ ઓછા લઈએ તો આયુષ લંબાય, ને શ્વાસ બહુ જાજા લઈએ તો શ્વાસ આયુષ ઘટી જાય. એમ નથી, શ્વાસ ઉપર આયુષ નથી, આયુષ ની સ્થિતિ તો જે છે એ છે. નિરોધના જીવ એક શ્વાસનો આધાર ભાવ, ભાઈ શું છે બાપુ વાત. નારકીના જીવને જન્મથી શ્વાસની ગમણ હાલે. દેવના જીવને સાગરૂપમાં પખવાડીને એક શ્વાસ આવે,
આ તો સંસારની સ્થિતિમાં આવું સ્વરૂપ શ્વાસોશ્વાસ. અહીંયા એક જોવાથી એક શ્વાસોશ્વાસમાં સ્વરૂપનું ભાન કરીને ભવનો અંત લાવે. અંતર વસ્તુ શુદ્ધ ચૈતન ઘન છે, એનામાં અંતર જતા એક જ સમય લાગે છે. રમસ આવે છે ને એક સમય એક જ, પણ ઉપયોગ અસંખ સમયનો છે ને, એટલે અસંખ સમય એના ખ્યાલમાં આવે આનંદનો અનુભવ ને. માર્કીને આવવાનું શ્વાસ આવે, દેવને પણ 10,000ની સ્થિતિ વાળાનો શ્વાસ કેવો હોય છે, જેને એક સર્ગરૂપમાં 15 પખવાડીએ શ્વાસ આવે. શ્વાસ સીધાના 33 સાગર વાળા હો પખવાડિયા, સારી હો પખવાડિયા અને શ્વાસ આવે. હા હા, શું છે આ તે સંસાર? ખાડી હો પખવાડિયા કેટલા થયા? 8 મહિને થયા ને? હે હે, 8 થયા. 8 મહિને એવો શ્વાસ એક વાર. એ દેવના જ 10,000ની સ્થિતિ વાળાને કેટલો હોય છે, જેને સાગરે 15 પખવાડી, એનો પેલ્યો પંપ તો 10 કરોડ પેલ્યો પંપ છે, એનો શ્વાસ કેટલો હતો? 10,000ની સ્થિતિનો શ્વાસ કેવો છે દેવને? અને નાયકીને 33,000ની સ્થિતિ વાળા, એ શ્વાસની પ્રમાણે. એવી સ્થિતિમાં પણ અંતર્મુખ થઈને સમ્યક દર્શન કરે છે. ભગવાન બિરાજે છે પ્રભુ અંદર, ભાઈ પૂરણ પરમાત્મા સ્વરૂપ તારી પર્યાયની સા પાસે છે ને. હા હા, કોઈ દૂર નથી. એ પર્યાયને અંતરમાં વાવતા એવી સ્થિતિમાં પણ એક શ્વાસમાં જેને તો દમન હલત્યો શ્વાસ. હા હા, એ તો એ સંસારની ગતિની સ્થિતિ છે. એ શ્વાસ હું આમ લઈ શકું કે આમ છોડી શકું એવું છે નહીં, એ તો જડની પરમાણુ નીકળ્યા છે. પણ એમાં પોતે પોતાના સ્વરૂપ તરફનો ભાવ ભયનો ડર કરીને માથે ભાવ ભય અનંત અનંત આવા છે કયા, એવા અનંત ભાવનો ભયનો ડર કરીને ભાવ ભયથી ડરી ચિત્ત. એ અંતર્મુખ થાય છે. દુઃખથી નહીં, ભાવ ભયથી. ભાવ માત્ર દુઃખ છે. વળી સ્વર્ગનો ભાવ એ ઠીક ને, નારકી નો ઠીક ને, એમ એ નહીં. ભાવ માત્રના ભાવના ભયના ડરથી. અરે રે, ક્યાં અનંત ભાવ અને ક્યાં હું ભાવના ભાવ વિનાનું મારું સ્વરૂપ. ભાવ વિનાનું તો ખરું, પણ ભાવના ભાવ વિનાનું મારું સ્વરૂપ.
एवोचित गण भगवान एमा पाछो वळी ने अंदर मा जाए आ અંતર્મૂર્તની અંદર ઉપયોગની અપેક્ષા છે. બાકી તો સમયાંતરમાં દર્શન થતા જ્ઞાન સમયાંતરમાં સંમત થઈ જાય છે. સમજાણું કાંઈ એ શાસ્ત્ર જ્ઞાનની ત્યાં જરૂર નથી. એ ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ સ્વરૂપ ગહન ગહન જેના સ્વભાવ ને ગહન જેની શક્તિઓ ને આ ગહન જેના ભાવ બ્રહ્મણ ના ભાવ ને ભાવવા એમાંથી ખસીને ભગવાન મહાપ્રભુ પરમાત્મા દ્રવ્ય વસ્તુ એની દ્રષ્ટિ કરે છે ત્યારે જ્ઞાન સંમત થાય છે અને ત્યારે તેને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આ હા જે તેત્રીસ સાગરના દેવો તેત્રી પખવાડી શ્વાસ લે અને તેત્રી હજાર વર્ષે કાંઠમાંથી અમૃત જળે એ જળનું અમૃત છે. તો સમજાણું કાંઈ એક સાગરની સ્થિતિવાળા દેવ એને હજાર વર્ષે કંઠમાંથી અમૃત એને કે દાળવા રોટલા કરવા ચૂલા કરવાની નથી કઈ. એક પુણ્યના ફળ તરીકેના સંસારની સ્થિતિ પણ જોવો એક. જેમાં ધર્મ તો છે નહીં. પુણ્યના ફળે મળેલું દેવ એને હજાર વર્ષે કંઠમાંથી અમૃત અંદર જાય. એ જળ અમૃત છે. આ તો પ્રભુને એક ક્ષણમાં પકડતા અમૃત આનંદ અમૃત ધરે. સમજાણું કાંઈ ઓળાને એક હજાર વર્ષે સાગોપમ વાળાને ઓછા વાળાને આ તો કે છે કે આ પ્રભુ તું કોણ છો જો શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ કર. એ શુદ્ધ ઉપયોગમાં આત્મા ગણાશે. અને શુદ્ધ ઉપયોગ પૂર્ણ થશે પછી એને શુભ ભાવ આવશે નહીં. શુદ્ધ ઉપયોગથી આત્માને પકડતા તને અમૃત ઝરશે. ઉલાને અમૃત ઝરે છે દેવ નહીં તો ધૂળનું અમૃત ઉદગમનું. આ તો અમૃતનો નાથ. એને માટે વખત ક્યાં જ લે છે. પારકા હટું કરી જગત જંજાળમાં જીવન ગાળી પોતાનો એક ક્ષણ પણ મનુષ્યનો સ્તુભ મણી કરતા પણ મહાકિંમતી એ શેને માટે ધર્મ ને બાકી. એક ક્ષણમાં અંદર જતા તને અમૃત આવશે પ્રભુ.
દેવને તો સાગરૂપ અમે 15 દી અમૃત આવે, 1000 વર્ષ આવે, 15 દી તો શ્વાસ લીધા. નિગૃધના જીવને પ્રભુ એક શ્વાસે 1000 ભવ કરે, એના એક ભવમાં એના શ્વાસની મુદત કેટલી છે? શું કીધું એ? એક શ્વાસમાં જે 1000 ભાવ, તો એક ભાવમાં એ શ્વાસનો ભાગ કેટલો એને આવતો છે? હા 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 હા, ભાવ પ્રભુ તે કર્યા અનંત. હવે અહીં તું કે છે કે સંકેત થઈને પછી જે વ્યવહાર આવે એને પણ જાણનારો રહેજે. હા હા હા, કરનારો થઈ નહીં કે છે તો વ્યવહાર નહીં નું કથન છે. ભગવાન આત્મા ભૂતાર્થ પરમાત્મા અનંત અનંત અમૃતના સ્વભાવથી છલો છલ પ્રભુ ભર્યો છે. એક ગુણ એવા તો અનંત ગુણ, એને તું જ્ઞાનમાં દ્રષ્ટિમાં લે તો એનાથી તને અમૃત આવશે, અને તે પછી તને સ્વભાવ આવશે. છતાં તે તારું જ્ઞાન તને અને તેને જાણતું પર્યાય પ્રગટ છે. હા હા હા, આવો માર્ગ. હા હા, સમ્યક દર્શન થયા પછી વસ્તુને જાણી જોઈ અનુભવી, ઓહો આ તો અમૃતનો સાગર. જેના અંશના નમૂનામાંથી આખો આત્મા તો અમૃતનો સાગર પ્રભુ. અરે હું ક્યાં ગયો છું? આને છોડીને હું ક્યાં રહ્યો છું? હવે રાગને છોડીને હું આઈ જાઉં છું. હવે હા હા હા, એવી જે દ્રષ્ટિ થઈ અનુભવ થયો એ તો નિશ્ચયના લક્ષ્ય થયો, માટે નિશ્ચય થયો. પણ એને જ્યાં સુધી પર્યાયમાં શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ ન થાય, એક ધારા શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ ન થાય, શુદ્ધ ઉપયોગમાં સંકિત થયું, જ્ઞાન થયું, પણ એ શુદ્ધ ઉપયોગ લાંબો કાળ રહે નહીં. સમજાણું કઈ એને શુભ આવે, શુભે આવે. આ પણ એ શુભમાંથી આગળ જઈને એકલો સદુપયોગ ન થાય ત્યાં સુધી આવો શુભ ભાવ આવે, એને જ્ઞાનની પર્યાય તે સમયની સોને અને તેને જાણવાની યોગ્યતાથી જ પ્રગટ પર્યાય થાય. એને નવું બીજું જાણવું છે એમ કઈ છે નહીં. હા હા, શું કહ્યું એ? એ જ્ઞાન જે સ્વભાવનું થયું એમાં જે જ્ઞાનની પર્યાય થઈ
એ સમય જયારે શું ઉપયોગ અંતરમાં છે, બહારમાં તો છે નહીં. ભલે અંદર બુદ્ધિપૂર્વક અંદર રાગ છે, છતાં રાગ તરફનો ઉપયોગ નથી, પણ છતાં તેનું જ્ઞાનની દશા તે કાળે પણ સ્વને જાણે છે ને રાગ છે એને અવ્યક્તપણે પણ અંદર જાણવાની પર્યાય થાય છે. હવે બહાર નીકળો ને જયારે સ્વભાવ આવ્યો ત્યારે પણ તે કાળે તેને જાણતી પર્યાય સ્વને પરને જાણતી તે સમયની તે યોગ્યતા વાળી જેટલો શુદ્ધનો પર્યાય થયો અને જેટલો અશુદ્ધ થયો તેને જાણતું જ્ઞાન જ પ્રગટ થાય છે. એને જાણેલો પ્રયોજનવાન કહેવામાં આમ છે પ્રભુ. શુદ્ધ ઉપયોગ થયો ન હોય, દ્રષ્ટિ જેને સંગત છે એ તો આવું કરે નહીં, સમજાણું કહે. પણ જેને દ્રષ્ટિ થઈ નથી અને માન્યું છે કે મને શંકિત થયું અને એને શુભ ઉપયોગ છોડી દે તો અશુભ મજા એ છે. સંગત દ્રષ્ટિ જેને ધ્રુવનું જેને ભાન થયું છે એ તો શુભમાં આવે અને જાણે એ શુભ છોડીને અશુભમાં ન જાય. એ શુભ છોડીને તો શુદ્ધમાં જાય. પણ જેને માન્યું છે અમે સંકિતી છે શ્રદ્ધા છે અને એને શુભ ભાવને છોડે તો અશુભ ભાવ આવી સ્વચ્છંદા સ્વચ્છંદી થાય. તો નરક ને ગતિ ને નિરોધ પરંપરા નિરોધ એ કેમ કહ્યું? મૂળ તત્વની વિરાધના એ નિરોધ નું કારણ છે. તત્વની આરાધના એ મુક્તિનું કારણ છે. તત્વની વિરાધના એ નિરોધનું કારણ છે. અને વચ્ચે જે ત્રિયંત ને મનુષ્યના ભાવ થાય નરકાદીના એ શુભાશુભ ભાવનું ફળ છે. સમજાવું કાંઈ માર્ગ અલૌકિક છે બાપા. સંસારમાં ભ્રમણ કરે માટે શુદ્ધ નયને નો વિષય જે સાક્ષાત શુદ્ધાત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય પૂર્ણ. શુદ્ધ નયનો વિષય જે સાક્ષાત શુદ્ધાત્મા એટલે દ્રવ્ય નહીં પર્યાયમાં પણ આવીશ એમ. શુદ્ધ નયનો વિષય જે સાક્ષાત શુદ્ધાત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય પર્યાયમાં શુદ્ધનો વિષય તો આત્મા પણ તેની પર્યાયમાં પ્રાપ્તિ જ્યાં સુધી પૂર્ણ થાય ત્યાં સુધી વ્યવહાર પણ જાણેલો પ્રયોજનવાન છે. એ પ્રયોજનવાન છે એટલે એવું જ એવું જ્ઞાન જ એને જાણતું પ્રગટ થાય છે. આવી વાત છે ભાઈ, એ વાત ચર્ચા થઈ ગઈ હતી. એક માણસ કોઈ બ્રહ્મચારી હતો નહીં આવી કે આ તો એ જ્ઞાન જ એવું પ્રગટે છે. જાણવું પ્રયોજન હોય તે નવું જાણવું ઉપયોગ એવું ને નથી. ભગવાન આત્મા ચૈતન્ય બિમ પ્રભુ એનું જ્યાં જ્ઞાન થયું પર્યાયમાં તો એ પર્યાયમાં જ્ઞાન સ્વનું પણ આવ્યું અને તે કાળે રાગનો ભાગ પણ બાકી છે તેનું પણ જ્ઞાન ત્યાં પરપ્રકાશક એની હારી પ્રગટે છે. કેમ કે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપ્રકાશક છે. જેમ અજ્ઞાનીના જ્ઞાનમાં પણ સ્વદ્રવ જ પ્રકાશે છે
એમ જ્ઞાનીના જ્ઞાનમાં વ્યવહાર જ પ્રકાશ, સ્વતો પ્રકાશ છે એ ઉપરાંત સમજાણું કઈ. ઓ આવું મારું અરે સાંભળવા ન મળે આ મનુષ્યપણું ચાલ્યું જાય છે. એની એક એક પોલ આ જ્યાં સુધી પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વ્યવહાર જાણવો એવું સ્વરૂપ એનું છે. વ્યવહારને જાણે એવું જ એનું સ્વરૂપ છે, એટલે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ કહેવામાં આવે. સમજાવું કઈ. એવો સાદવાદ મતમાં શ્રી ગુરુનો ઉપદેશ છે. કુંકુંદાચાર આદિ સંતો દિગંબર મુનિઓજી આત્મજ્ઞાની અનુભવી ચારિત્રના એવા શ્રી ગુરુઓનો આ ઉપદેશ છે કે જ્યાં સુધી આત્માને શુદ્ધનો વિષય દ્રવ છે પણ એની પર્યાયમાં પ્રાપ્તિ જ્યાં સુધી શુદ્ધની ન થાય ત્યાં સુધી તેને નીચલી દરજામાં વ્યવહાર આવે અને વ્યવહાર આવે તે જાણમાં યોગ છે એમ જાણે, આદરવા યોગ છે એમ છે નહીં. આવો અપેક્ષાથી મત ભાવ સાત અપેક્ષા એ કહ્યું છે. વ્યવહારને સત્યાગ કહ્યું એ અપેક્ષાથી કહ્યું છે એમ. મુખનો નિશ્ચય કરીને એને દ્રષ્ટિ કરાવવા, એને અસત્યા સત્ય અને કીનું અસત્ય બાકી અસત્યાત માનીને શુભ છોડી દે અને શુદ્ધ ઉપયોગ પ્રાપ્તિ થઈ નથી ભ્રષ્ટ થઈ જશે. વસ્તુની મર્યાદાની નશા જ આવી છે. એ કઈ ભગવાન કહે છે માટે આવું થાય છે એમ નથી. વસ્તુનું સ્વરૂપની સ્થિતિ જ આવી જતી છે કે પૂરણ સ્વરૂપને જાણે ત્યારે એને સમ્યક દર્શન જ્ઞાન થાય, તે જ કાળે તેને તે પર્યાયમાં રાગ આદિ બાકી છે તેનું પણ જ્ઞાન થાય જ આવી. સમજાણું કઈ. એને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કહ્યું. બાકી તો 320 ને 19 ગાથામાં તેમ લીધું કે ધર્મી જીવને આત્મજ્ઞાન થયું અને જ્ઞાયક ભાવ છે એ આવ્યો એ તો એ ઉદયને પણ જાણે જાણે આ વ્યવહારને જાણે છે નિદ્રાને પણ જાણે બંધને પણ જાણે મોક્ષને પણ જાણે. એ તો જાણનાર ચૈતન મૂર્તિ જ્ઞાયક રસ છે. એ તો બેને જાણે 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 નિદ્રા કરે ને ઉદય કરે ને ખૂબ એવું ક્યાં છે. જાણનાર ભગવાન જ્ઞાયકમાં એવું ક્યાં છે. એ તો બંધને જાણે મોક્ષને જાણે બંધને કરે ને મોક્ષને કરે એમ એ નહીં. વસ્તુ છે એ પોતે પર્યાયને કરે ને બંધની પર્યાયને મોક્ષની કરે એમ નથી. થાય છે તેને સ્વપર પ્રકાશ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક તો ધ્રુવ છે પણ તેનું જે જ્ઞાન થયું છે સ્વપ્ર પ્રકાશ તેમાં એને જાણે છે. એવું જ વસ્તુનું વાસ્તવિક વસ્તુ સ્વરૂપ છે એવું ભગવાને કહ્યું.
એ અર્થનું કળશરૂપ કાયું ટીકાકાર કહે છે. પાંચમી હે ચોથું છે ને બોલ્યું કોઈ રહી ગયું. ઉભય નય વિરોધુંસિની સાત પદાંકે જીન વચસી રમંતે એ સ્વયં વાંત મોહા સપદી સમય સારમ તે પરમ જ્યોતિ જ્યોતિ ઉચે અનવનય પક્ષ અક્ષુણ વિષંતમેવ. ઉભય નય વિરોધ નિશ્ચય ને વ્યવહાર બે નયું ને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે. શું કે છે? નિશ્ચય નય છે ને વ્યવહાર છે એ બે પ્રજામાં જે બે નો વિષય વિરોધ છે. નિશ્ચયનો વિષય ટીકાવ છે, વ્યવહારનો વિષય વર્તમાન છે. બે નય જ વિરોધ છે. વિરોધ ન હોય તો બે પડે નહીં. બે ટીકાવને જાણે કે બે પર્યાયને જાણે અથવા બે ઉપાધિને માને બે તો એ નયના ભેદ બે પર્યાય ક્યાંથી? એક નય નિશ્ચય સ્વર્ણ ટીકાવને ઉપાધિ જાણે અને વ્યવહાર નહીં રાગ આદિને પર્યાય આદિને એ જાણે. જાણવાનું પણ એ તરીકે જાણે. કેમ કે બે નય નો વિષય બે નયો છે. નય એટલે જ્ઞાનનો અંશ અને તેનો વિષય બે છે ભિન્ન. નિશ્ચય નયનો વિષય છે ટકાવ, વ્યવહાર નયનો વિષય છે વર્તમાન પર્યાય ને રાગ આદિ. અરે આવું શીખવું ને આવું એ કરતા ઈચ્છામાં પડી ગયું. અહીંયા ભાઈ જેસુભાઈ કરતા તો મીઠામાં એવું સમજાવો. ઠાણાવો ઠાણ એક થાનકથી બીજા થાનક નહીં. આ કૂતરે આવે ને પછી ઉઠાડે ને ઠાણાવો ઠાણ નથી આવતું. ઈચ્છા પડી ગયું એક થાનકે જીવો જ્યાંથી બીજે ઠેકાણ ઉઠે. એમ તો પોતામાં અહીં લુગડા ઉપર ચડ્યો હોય તો પૂંજવાનું બીજું ભાઈ ન મળે. એને એનું થાન છે છોડી નામ આમ છોડે ભાઈ ઈચ્છા પડી ગયું. કર્યું તું કે નહીં કર્યું તું? આવે છે કે નહીં ભાઈ? ઠાણાઓ ઠાણું શંખમ જીવે આવો શ્વેતાંબરમાં આવે પેલો નંબર એમ થાય. બીજું તો ટીકું તો ત્રીજું ઈચ્છા મી ચોથું તો શું થઈ પાંચમો રોગ આ છોટો કર્મી બનતે સાતમું નવો થોડું કેમ સુજાન મળી કીડા ફેંકીને હાથ અમે તો 10 વર્ષની ઉંમરથી કીધું સાંભળો પાઠશાળાનો જૈન શાળાનો. નયો ને વિષયના ભેદથી બે નયોના એક નિશ્ચય નય ને એક વ્યવહાર બે નો વિષય ભિન્ન છે માટે બે નો વિષયમાં વિરોધ છે. બે નય જ વિરોધ વિષય વાળી છે. નિશ્ચય નય નો વિષય ભગવાન પૂર્ણાનંદ નો નાદ અભેદ ત્રિકાળ છે. વ્યવહાર નય નો વિષય તેનો જ વર્તમાન અંશ અને રાગ એ વ્યવહાર નય નો વિષય છે. હવે બે નહી ને એનો વળી વિષય ને એનો વિરોધ હું વાતી ક્યાં? બાપુ વસ્તુનું સ્વરૂપ એવું છે ભાઈ, જે જ્ઞાનનો અંશ ત્રિકાળને જાણે તેને નિશ્ચય કહીએ, જે જ્ઞાનનો અંશ
વર્તમાનમાં પર્યાયના અંશને રાગને જાણે તેને વ્યવહાર કહીએ. વસ્તુ બે છે કે નહીં, ત્રિકાળી છે અને પર્યાય છે અને રાગી છે. મૂળ વાતની વાત ઘટી ગઈ અને ઉપરના ક્રિયાકાંડો મરી અહીંયા ઘૂસાઈ ને એમાં એમાં થઈ ગયા. ચીજ શું છે ને એના ભેદ શું નયના છે ને એ બે નય શું છે ને એનો વિષય શું છે ને બે નો વિરોધ શું છે. એ વસ્તુ છે ને ભગવાન આત્મા પૂરણ શુદ્ધ ચૈતન ઘન અભેદ એક રૂપ, એ તો નિશ્ચયનો વિષય છે. અને તેનો જ એક વર્તમાન અંશ, ત્રિકાળ નહીં પણ વર્તમાન અંશ અને રાગ આદિ દ્વેષ આદિ સંકલ્પ એ વ્યવહાર નહીંનો વિષય, એટલે વ્યવહાર તેને જાણે છે, નીચે આને જાણે છે. પરસ્પર વિરોધ છે, એ વિરોધને નાશ કરનારું શ્રાદ્ધ પદ અંક, શ્રાદ્ધ પદથી ચિહ્નિત લક્ષણ છે, અપેક્ષાથી કેવું જેનું લક્ષણ છે. ત્રિકાળને જાણે તે નિશ્ચય છે, વ્યવહાર પર્યાયને જાણે તે વ્યવહાર છે. એવું કથનચિત નિશ્ચય ને કથનચિત વ્યવહાર બેનું જ્ઞાન જીન વચન કરાવે છે. જીન વચન શ્રી રમંતિ, જીન ભગવાનનું વચન વાણી, તેમાં જે પુરુષો રમે છે. હવે આમાંથી લોકો એવું કાઢે છે કે જીન વચનમાં રમે છે એટલે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં બે માં રમે છે. એમ કીધું ને જીન વચન તો બે, એમ હોઈ શકે. તેથી કળશકાર ટીકાકારે જીન વચનમાં રમંતેનો અર્થ જ એ કર્યો છે કે જીન વચનમાં આત્મા ટીકાળી છે તે ઉપાધિ કયો છે તેમાં જે રમે. જીન વચન તો જળ છે, એમાં રમવું શું? જીન વચનથી રમંતેમાં રમવું શું? અને બીજી રીતે જીન વચને બે કયા છે નીચેની વાત, બે માં રમવું ઈશી તે શું? સમજાણું કાંઈ? એટલે સાત કથનથી ત્રિકાળી છે વસ્તુ, તે નિશ્ચય છે અને વર્તમાન પર્યાય કથન છે અંશ છે વ્યવહાર, એમ કહીને ત્રિકાળીમાં રમવું એમ જીન વચનમાં કહ્યું છે. આમાંથી એ કાઢે છે ઘણા, પણ આ કળશકારે તો ચોખ્ખું કહ્યું જીન વચન શ્રી રમંતિ કળશ ટીકાકાર. ચોથી આ શું છે? આ તો અષ્ટાવળ છે ને, અષ્ટાવળ છે ગણતે બહુ જ પાવ સાથે આવા ઓલામાં આવ્યું તમે કાલે નથી આવ્યું, કાલે આવ્યું છે નથી આવ્યું. કરશ ટીકા છે ને રાજમલની, ખાલી પૂંઠું આવું એવું છે, પેલું પૂંઠું હતું બીજું ફેરવી નાખ્યું છે. એના ગાથામાં અર્થમાં એ કહ્યું છે જીન વચન શ્રી રમંતિ એટલે વિતરાગે જે પૂરણ શુદ્ધ ચૈતન્ય ઉપાધિ કયો એ જીન વચન છે. એને જે વાણીમાં રમવું નહીં પણ જીન વચનમાં કહેલો જ આવો આત્મા. હા હા હા
એમાં રમવું એમ જીન વચન સિંહ રમંતે નો અર્થ છે. હવે એના ત્રણ અર્થ કરે. એક તો કે જીન વચન માં રમવું તો વાણીમાં રમવું એ તો વસ્તુ છે નહી. પછી બીજો કે જીન વચન ને બે કયા છે, નીચે ને વ્યવહાર બે રમવું. આ એક શબ્દમાંથી ત્રણ અર્થ ઉભા થાય છે. શું કહ્યું કે જેન વચન થી રમંતી એટલે વાણીમાં રમવું, તો વાણીમાં રમવું હું એ તો જડ વાણી તો જડ છે, ભાષા પ્રાણી છે. બીજો એમ કે જીન વચન એ તો બે નહીં કયા છે, બે માં રમવું એમ નથી, પણ બે નહીં કયા છે એ બે ને જાણવા, જાણવા જાણવાની અપેક્ષા એ બે એક છે, પણ આદરવાની અપેક્ષા એક ટીકાળી આદરણીય છે, વર્તમાન એ છે. આવું શું થાય, માણસ પોતાની કલ્પનાથી પોતાની જે વાત દ્રષ્ટિ પડીએ ને એ દ્રષ્ટિમાં લઈ જવા માંગે. એ જીન વચનમાં વર્તમાનના બધા આ કે છે, નિશ્ચય ને વ્યવહાર બે કયા જેવું માથે એનું આવ્યું. નિશ્ચય વ્યવહાર બે નયુના વિષય પેટ પર વિરોધ છે. વિરોધને નાશ કરનારું સાત પરથી જીન ભગવાન વચન છે, તેમાં કથનચિત નિશ્ચય ને કથનચિત વ્યવહાર બે કયો છે એમાં રમવું એમ એ કે છે. એમ નથી ભાઈ, તું બે માં રમાય નહીં, રાગ માં રમે ને સ્વરૂપ માં રમે બે એ કેમ થાય. એટલે રમવાયું એવી ચીજ ટીકાળ છે, એને રમવું એને ઉપાધિ કરીને ભગવાને ઉપાધિ કહ્યું, ત્યાં રમવાનું કહ્યું છે. આ કળશમાં છે પણ અહીંયા છે ત્યાં છે, સમજાણું કઈ પૂંઠા કાટ ચડ્યા શું કે બીજા એટલે એટલે આ અમુલ પૂંઠું એનું છે કાટ. કાલે કૌષ્ટિકા જોતી સવારમાં નહોતી, કોણ લઈ ગયું કરી કોઈ પૂંઠું ચડાવવા લઈ ગયેલા, કોઈ દીબાઈ નું લઈ જાય છે દીકરી ગયું પૂંઠું ફેરવવા, પૂંઠું હતું ન લીધો જરી નું સવારમાં. શું કહ્યું આ સાધ અપેક્ષા એ ભગવાનનું કથન, ત્રિકાળ છે તે સત્ય છે, વર્તમાન પર્યાય તે અસત્ય છે એમ કીધી, પણ એ અપેક્ષાથી કહ્યું. કેમ કે ત્રિકાળના અસત્યનો આશ્રય લેતા સમ્યક થાય છે, માટે તેને સત્ય કહ્યું, અને આને આશ્રય થતું નથી માટે તેને અસત્ય કહ્યું, પણ એ ગૌણ કરીને નથી એમ કહ્યું હતું, પર્યાય નથી જ એમ કરીને અસત કહ્યું છે એમ નથી. આહા નવરા ક્યાં આમાં કોણ રવું ખાવું પીવું ભોવું મળીને જવું ઢોરમાં પાછું થઈ જાઓ. આહા હા હા ખાવું હે અરે રે શું થાય બાપુ, ભલે 5-25 લાખ મળ્યા હોય ઢોર પર મરીને ઢોરમાં જવાના છે, પશુ થવાના ધંધા 1 લાખો દીપ રણું ભોગ પાપ પાપ ને પાપ. ડગલે ને પગલે પાપ છે સંસારમાં, ધર્મ તો નથી પણ પુણ્ય નથી ત્યાં. અરે અરે બાયડી આમું જોવું, છોકરા આમું જોવું, દુકાન આમું જોવું, દુકાનના નોકરો શું કામ કરે જોવું, અને મારે આ શું કરવાનું છે એ જોવું. એ મય માતા ખુદ પાપની હાલી હવાની પરંપરાથી. અરે એને પુણ્યનો વખત મળે નહીં, જેમાં ગતિ કાંઈક મનુષ્યને દેવની મળે એવો વખત મળે નહીં.
એને ધર્મનો વગર બાપ હોય તો બહુ અલૌકિક વાત ભાઈ. એને તો વિકલ્પ થી પણ પાર પ્રભુ. એ વિકલ્પ જે ગુણ ગુણી નો ભેદ વિકલ્પ પણ પ્રવૃત્તિ થી પાર વસ્તુ છે. ક્યાં જાવું એને કેટલી નિવૃત્તિ હોય બાપુ. જેને વિકલ્પ પણ બોજો લાગે એ બોજાનો ભાર કાઢી હળવી શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં દ્રષ્ટિ કરવી. આવો માર્ગ છે પ્રભુ. દુનિયાએ બગાડી મારી નાખ્યો વિતરાગ માર્ગ ને ચૂંટી નાખ્યો. શું કરે પ્રભુ બાપુ. એમ આ જીન વચન એમ અર્થ કરે છે કે નિશ્ચયમાં પણ રમવું ને વ્યવહાર પણ કરવો. જીન વચનમાં બે કયા છે ને એમ કઈ વાત કરે છે. અરે પ્રભુ જીન વચનમાં તો ભિખારી જ્ઞાયક ને જ ઉપાધિ કર્યો છે અને પર્યાય ને રાગ ને તો હે કહ્યું છે. અસત્યાત કીધી ને પણ અસત્યાત નો અર્થ કે છે પણ આશ્રય કરવા લાયક નથી એ અપેક્ષા છે ને અસત કહીને છે એને અસત કીધી. પણ એ બે માં રમવું એ જન્મવચનમાં બે નય કઈ છે. વિતરાગે બે નય કઈ છે. હજી બે માં રમવું એવો અર્થ નથી પ્રભુ અહીંયા. હા અર્થ એ કરે છે. જીનવાણીમાં બે આવ્યું છે નીચે ને વ્યવહાર બે માં રમવું એવો અર્થ ખરે છે પંડિતો ચારે ભાઈ એમ નથી બાપુ. એ ઉપાધિ નહીં તો બે જાણવા લાયક છે કે નહીં. જાણવા લાયક બે છે કે નહીં બાકી બે આદરવા લાયક છે. જાણવા લાયક છે એક તો ઉપાધિ તરીકે જાણવા લાયક છે અને એક હે તરીકે જાણવા. જાણવા લાયક ની અપેક્ષા બે બરાબર છે. શું થાય ભાઈ માથે ભગવાન રહ્યા નહીં કેવળી રહ્યા નહીં કેવળ જ્ઞાન ની ઉત્પત્તિ રહી નહીં ભલે ભગવાન નો હોય એ રહ્યું નહીં. અવધિ ને મન પડીએ જ્ઞાન જે પ્રત્યક્ષ આમાં આમ થઈ જાય ઓ હો આ તો મારા મનની વાત જાણે છે મારે આમ તો એને એ રહ્યું નહીં. હવે આ શુદ્ધ જ્ઞાન દ્વારા ભાવ શુદ્ધ જ્ઞાન દ્વારા આત્માને પકડવો એ વાત રહી છે. તે ખરેખર તો શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે. આનંદની અપેક્ષા એ અનુભવની અપેક્ષા પ્રત્યક ભલે કહે. જેન વચન ભગવાન નું વચન વાણી તેમાં જે પુરુષો રમે છે જેન વચન આવ્યું ને પણ જેન વચનમાં કહેલી મુખ્યતા જે જૈન વસ્તુ જે છે પૂર્ણાનંદ નો નાદ પ્રભુ તે ઉપાધિ છે એ આશ્રય કરવા લાયક છે એ આદરણીય છે અને એ જ જગતમાં મૂળ પ્રભુ પોતે છે. આ એવી વસ્તુમાં જે રમે છે તેમાં પ્રીતિ સહિત અભ્યાસ કરે છે
તે પુરુષો પોતાની મેળા એક અન્ય કારણ વિના મિથ્યાત કર્મના ઉદયનું ભમન કરી આહા એટલે કે શુદ્ધ ચૈતન સ્વભાવ છે ત્યાં અંદર રમે છે એને મિથ્યાતનો ઉદય થતો જ નથી. એને મિથ્યાતને ભમી નાખ્યું એમ કહેવામાં આવે છે. વિશેષ કે છે.